વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આચાર્ય મમ્મટના કાવ્યપ્રકાશ વિશે ચર્ચા કરીશું. આચાર્ય મમ્મટ પોતે પોતાનો કોઈ પરિચય આપતા નથી, જેમ સંસ્કૃતની પરંપરા છે આપણે જાણીએ છીએ. પણ તેમના ટીકાકાર ભીમસેને તેમનો પરિચય આપ્યો છે, જેના આધારે આચાર્ય મમ્મટ કાશ્મીરી પંડિત હતા એવું જણાય છે. કાશ્મીરી પંડિત હોવાનું તેમના નામ પરથી પણ જાણી શકાય છે. ભીમસેને જેમ લખ્યું છે એ પ્રમાણે મમ્મટના પિતા વિદ્વાન જયયઠ હતા અને મહાભાષ્યના વૃત્તિકાર કૈયટ તેમના નાના ભાઈ હતા. ભીમસેને તો ઉવ્વટને પણ તેમના ભાઈ કહ્યા છે, જેઓ વેદોના ભાષ્યકાર છે. પણ પુરાવાઓના આધારે ઉવ્વટ પોતે પોતાના પિતાનું નામ જયયટ ના જણાવીને વજ્રટ જણાવે છે. તેથી આમ માનવું કે ઉવ્વટ પણ તેમના નાના ભાઈ હતા જરાક અસંગત લાગે છે. ટૂંકમાં કહીએ તો એટલું કહી શકાય કે આચાર્ય મમ્મટ કાશ્મીરી પંડિત હતા, તેમના પિતાનું નામ જયયટ હતું અને કૈયટ જેમને મહાભાષ્ય પ્રવૃત્તિ લખી છે એ તેમના નાના ભાઈ હતા. સમયની વાત કરીએ તો મમ્મટે ભોજરાજનો ઉલ્લેખ કર્યો હોવાથી અને ભોજરાજનો સમય 10મી અને 11મી શતાબ્દીનો પ્રારંભ છે. એ પ્રમાણે ભોજરાજ પછી તરત જ મમ્મટનો સમય સ્વીકારીએ તો 11મી શતાબ્દી એ મમ્મટનો સમય છે. આ રીતે મમ્મટના સમયની ચર્ચા અને તેમના દેશકાલની ચર્ચા બહુ સંક્ષેપમાં આટલી જ કરી શકાય. એ સિવાય વાતોને વધારવી હોય તો ગમે એટલું લાંબુ એને કરી શકાય, પણ મેઇન મુદ્દા આટલા જ છે. ધન્યવાદ.